गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आजनो विषय छे गणित। मैं तमारी गणितनी बाकी नोट में कि तमे रफ नोट में लख्यो है, बराबर एमसीक्यू में लखाया छे। हवे तमे एमसीक्यू लख्या छे एनी नीचेथी विभाग बी करीने तमारे लखवानो रहेशे, बराबर। आ हूँ रिविजन कराऊँ छू तमने, जो मैं आ रीतना लख्यू छे विभाग बी। तमारे एमसीक्यू पूरो थी जाए या नीचेथी लखशो तो तमने याद रहेशे कि परीक्षा टाइमे तमने तकलीफ पड़े नहीं। शुं लख्युं छे? प्रश्न नंबर बीजानो अ, કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, બરોબર। હવે આ જવાબ છે, આમાંથી જોઈને તમારે અહીંયા જવાબ સાચા લખવાના છે અને કા પરીક્ષામાં સાઈડમાં લખેલા હશે। જો ખાલી જગ્યા જો અહીંયા ગોળ, તંબુ, ઊંટ, 20, 4, 2, 6, લીલો, કેક, ઢોલક, વરુ, દાદીમાં, લાલ, લંબચોરસ અને બહાર, બરોબર। હવે ખાલી જગ્યા ખૂબ જ ઠંડી હતી તો ઠંડી ક્યાં હતી? બહાર। અહીં શું લખવાનું તમારે? બહાર। આમાંથી જોઈને ઈંટનો આકાર ખાલી જગ્યા હોય છે તો ઈંટનો આકાર કેવો હોય છે? લંબચોરસ। તારે લંબચોરસ તો તમારે અહીં લખવાનું રહેશે લંબચોરસ, બરોબર। એવું હોય તો તમારા પેરેન્ટ્સને કહેવાનું કે આ બધું મને લખી દે અને જવાબ તમારી જાતે લખવાના રહેશે, બરાબર ને। તમે આટલું બધું જોઈને ઓહો મેડમ હું આટલું બધું ક્યારે કરીશ એવું નથી, તમારા પેરેન્ટ્સને કહેવાનું કે તમારા મોટા બહેન કે ભાઈઓને કહેવાનું કે આ બધું મને લખી દે, જવાબ તમારી જાતે લખવાનો, બરાબર। હવે ટમેટા ખાલી જગ્યા રંગના હોય છે તો ટમેટા કેવા રંગના હોય છે? લાલ। તારું લાલ, જો અહીં જવાબ લખેલો છે એમાંથી જોઈને તમારે અહીં લખવાનું લા લ। ઘેટું ખાલી જગ્યાને મળવા જતું હતું, ઘેટું કોને મળવા જતું હતું? દાદીમાને। કોને? દાદીમાને। અહીં લખવાનું દાદીમાને। હવે જંગલમાં તેને ખાલી જગ્યા મળ્યું, જંગલમાં તેને કોણ મળ્યું હતું? વરુ। અહીં શું લખવાનું? વરુ। અહીં ઉપર છે જવાબ, એમાંથી ગોતીને તમારે અહીં લખવાનું ઘેટું ખાલી જગ્યા સંતાઈ ગયું, ઘેટું ક્યાં સંતાઈ ગયું હતું? શેમાં સંતાઈ ગયું હતું? તો ઢોલકમાં, ઢોલકમાં સંતાઈ ગયું હતું। નાનું બાળક એક ખાલી જગ્યા ખાય તો શું ખાય? કેક। શું ખાય? કેક। હવે પોપટ ખાલી જગ્યા રંગનો હોય છે, પોપટ કેવા રંગનો હોય છે? તો લીલો। અહીં લખવાનું લીલો। હવે 5+1 બરાબર ખાલી જગ્યા, 5માં 1 ઉમેરે, જો 1, 2, 3, 4 અને 5 એમાં 1 ઉમેરે તો કેટલા આવે? 5 × 6 અહીં કેટલા લખવાના? 6। હવે બાદ બાકી આવી કેટલા છે? 6, 6માંથી આપણે 4 બાદ કરવાના તો 6 અહીંયા આવે એટલે 1, 2, 3 અને 4 કેટલા વધ્યા? 2। હવે ગાયને ખાલી જગ્યા પગ હોય છે, ગાયને કેટલા પગ હોય છે? તો 4। 10+10 તો જો ન આવડે તો શું કરવાનો? સરવાળો। તો 10+10 શૂન 1માં 1 ઉમેરી એટલે કેટલા થાય? 2। શું જવાબ આવ્યો? 20, બરાબર। હવે શું કહે છે? અકબર ખાલી જગ્યાની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો। અકબર કોની પીઠ ઉપર બેસીને ફરવા જઈ રહ્યો હતો? રણમાં શું ચાલે? ઊંટ। તો અહીંયા શું લખવાનું? ઊંટ। અકબર ઊંટની પીઠ ઉપર બેસી ફરવા જઈ રહ્યો હતો। અકબરે એક ખાલી જગ્યા બાંધ્યું, અકબરે શું બાંધ્યું હતું? તો તંબુ। તમારી પાઠ્યપુસ્તકમાં છે વાર્તા આખી તંબુ। પૈડાનો આકાર ખાલી જગ્યા હોય છે, પૈડાનો આકાર કેવો હોય છે? ગોળ। અહીં શું લખવાનું તમારે? ગોળ, ગોળ। આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ ખાલી જગ્યાનું, જો એમસીક્યુની નીચેથી લખવાનું વિભાગ બી, કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, બરાબર। આ જવાબ છે એમાંથી ગોતી અને તમારે લખવાના રહેશે અને કાં કદાચ પરીક્ષામાં આ રીતે બાજુમાં પણ લખેલા હોય એમાંથી એક જવાબ સાચો હશે તમારે અહીંયા લખવાનું। ખૂબ જ ઠંડી હતી તો બહાર ખૂબ જ ઠંડી હતી, ઈંટનો આકાર લંબચોરસ છે, ટમેટા લાલ રંગના હોય છે, ઘેટું દાદીમાને મળવા જતું હતું,
जंगल में तेने वरु मळ्युं हतुं, घेटू ढोलक में संताई गयुं। शू संताई गयुं? नानुं बाळक एक केक खाय छे। शू खाय छे? केक खाय छे। पोपट लीला रंगनो होय छे। पांचमा एक उमेरे एटले केटला थाय? छ। छमांथी चार जाय तो बे। गायने केटला पग होय छे? चार। हवे 10 + 10 = 20। अकबर ऊंटनी पीठ ऊपर बेसीने फरवा जई रह्यो हतो। अकबर ने एक तंबू बांध्यो। पैडानो आकार केवो होय छे? गोल। बराबर विद्यार्थी मित्रों, तमारा प्रश्न नंबर बीजानो अ लखाई गयो, तो तमारे नीचे जग्या होय तो अहींया तमारे शू लखवानो? ब। शू लखवानो? ब। मारे जग्या नथी एटले हूँ नवा पेज लखू छू। हवे शू छे? गणो अने साचा अंक पर राउंड करो। ते तमारी श्वापोथी में प्रकरण 1 थी ने प्रकरण 6 सुधी में हशे। तो गणो अने साचा अंक पर राउंड करो। दाखला तरीके पिक्चर्स मूकेला छे के बे बिलाड़ी छे, तो बे बिलाड़ी नो पिक्चर्स हशे। अने अहीं नीचे रकम लखेली हशे 2, 5 अने 3, तो बिलाड़ी केटली छे? 2। तो आमा 2 लखेला छे, तो हाँ एनी उपर तमारे राउंड करवानुं रहेशे। जो आ रही गणो अने साचा अंक पर राउंड करो। बराबर, आ पिक्चर्स गणी जेटला पिक्चर्स छे, दाखला तरीके आ मूड़ा छे, तो मूड़ा केटला छे? 1, 2, 3, 4 अने 5। तो आमा 5 छे, तो हाँ तो तमारे अहीं शुं करवानुं? गोल सर्कल करवानुं। आ बिलाड़ी केटली छे? 2 छे। बराबर, एटले तमारी श्वापोथीमां प्रकरण 1 થી 6 માં જેટલા આવતા હોય એ તમારે કરવાના રહેશે। હવે નીચે બ લખાઈ ગયા પછી તમારે નીચે જગ્યા હોય તો શું લખવાનું? વિભાગ સી। સરવાળા કરો, આ કેટલા છે? 3। તો જો 1, 2 અને 3, આ કેટલા છે? 6। 1, 2, 3, 4, 5 અને 6। હવે 6માં 3 ઉમેરીએ કે 3માં 6 ઉમેરે? જો 6 પછી 7, 8 અને 9, અહીં કેટલા લખવાના? 9। હવે આ કેટલા છે? 5। તો જો હવે આંગળીના વેઢી કરાવું છું। 1, 2, 3, 4 અને 5, 5 અહીંયા એટલો ઊભું રહેવાનું। હવે કેટલા છે? 2। 1 અને 2 ઉમેરો, કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7। હવે આ કેટલા છે? 3 + 3। તો જો 1, 2 ને 3, 1, 2 ને 3। હવે ગણો તો બધા 1, 2, 3, 4, 5 અને 6। અહીંયા આવશે 8ના 8 રકમ નથી। 6માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 9। 7માં 1 ઉમેરીએ એટલે 8। હવે આ કેટલા છે? 2। 1, 2, 1, 2 ને 3। ગણો કેટલા થયા? 1, 2, 3, 4 અને 5। અહીંયા રકમ નથી એટલે 5ના 5। હવે આ કેટલા છે? 3। 1, 2 ને 3। હવે કેટલા છે? 4। 1, 2, 3 અને 4। ગણો જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7। હવે 5માં 4 ઉમેરે તો કેટલા આવે? જો 1, 2, 3, 4 અને 5। 1, 2, 3 અને 4। હવે બધા ગણો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। 5માં 4 ઉમેરે એટલે કેટલા થાય? 9 થાય। હવે આ કેટલા છે? 5। 1, 2 અને 3, 4 અને 5। હવે કેટલા લેવાના છે? 3। 1, 2 અને 3 ઉમેરવાના છે। ગણો છે કેટલા થયા? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। 4માં 2 ઉમેરે તો 1, 2, 3 અને 4। 1 અને 2 કેટલા થયા? 6। હવે 3માં 1 ઉમેરે એટલે 4। 4માં 4 ઉમેરે તો 1, 2, 3, 4। 1, 2, 3, 4 કેટલા થયા? 8। 5માં 5 ઉમેરે એટલે 10। 7માં 2 ઉમેરે તો 7 પછી 8 અને 9। 9માં 3 ઉમેરે તો 9માં આ 3 ઉમેરી 9 પછી 10, 11 અને 12। બરોબર વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમારી નોટમાં કરવાના રહેશે। હવે 7માંથી ને 5 બાદ બાકી આવે, શું આવ્યો? બ। પ્રશ્ન નંબર 3નો બ બાદ બાકી કરો। હવે આ કેટલા છે? 7। તો જો 1, 2, 3, 4, 5, 6 અને 7। 5 મીંડા નથી કરવાના, 5 કાપવાના છે। તો 1, 2, 3, 4 અને 5 કેટલા વધ્યા? 2। હવે અહીંયા 5ના 5 0 છે, 0 વડે બાદ થાય ના। હવે આ કેટલા છે? 9।
તો આપણે નવ ગણી, 1 2 3 4 5 6 7 8 અને 9, 9માંથી કેટલા બાદ કરવાના? 8. 1 2 3 4 5 6 7 અને 8 કેટલા વધ્યા? 1. 3માંથીને 1 બાદ કરે તો કેટલા વધ્યા? 2. 8માંથીને 5 જાય તો 6 7 અને 8, 8માંથી 5 બાદ કરો તો 1 2 3 4 અને 5 કેટલા વધ્યા? 3. 5માંથી 4 બાદ કરો, 1 2 3 4 અને 5 કેટલા બાદ કરવાના? 4. 1 2 3 અને 4 કેટલા વધ્યા? 1. આ કેટલા છે? 6. કેટલા છે? 6. 1 2 3 4 5 6 કેટલા કાપવાના? 1 અને 2 કાપવાના. કેટલા વધ્યા? 1 2 3 અને 4. હવે આ કેટલા છે? 9. 9માંથીને 5 બાદ કરો, જો 9 અહીંયા આવશે. 9માંથી કેટલા બાદ કરવાના? 5. 1 2 3 4 અને 5 કેટલા વધ્યા? 1 2 3 અને 4. 4માં 4 જાય તો શું થાય? 0. જો 1 2 3 4, એમાંથી 4 કાપો, 4 બાદ કરો, 1 2 3 અને 4 શું વધ્યું? કશું નહીં, તો શું આવશે? 0. હવે 8માંથીને 3 બાદ કરો તો કેટલા થાય? તો જો 6 7 અને 8, 1 2 3, 3 બાદ કર્યા તો કેટલા વધ્યા પાછળ? 1 2 3 4 અને 5, અહીં કેટલા લખવાના? 5. હવે 9માંથીને 7 બાદ કરો, જો અહીંયા આવશે 9. 9માંથી કેટલા બાદ કરવાના છે? 7. 1 2 3 4 5 6 અને 7 કેટલા વધ્યા? 2. હવે આવશે વિભાગ ડી, પ્રશ્ન નંબર 4નો અ, કોયડા ઉકેલો. શું? કોયડા ઉકેલો. તમારી શ્વાપોથીમાં છે પ્રકરણ 5, 10 થી 20 સુધીની સંખ્યા, બરોબર? એમાં લખેલું છે કોયડા ઉકેલો, પ્રશ્ન નંબર 38. તમારા સરવાળા અને આ જે બાદબાકી છે એ તમારે તમારી નોટમાં કરવાના રહેશે, બરોબર? એક ઝાડ ઉપર 6 ચકલીઓ હતી, આ ઝાડ ઉપર બીજી 3 ચકલીઓ આવી, હવે ઝાડ ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ, બરાબર? આવું પેપરમાં લખેલું હશે, પણ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. એવું નહીં કે આ જ પૂછાશે, બીજું પૂછાશે, હા એમ. આ ખાલી બતાવવા માટે તમને મેં કીધું છે. પછી બિટ્ટુ પાસે 7 લખોટી હતી, બબલીએ તેને 5 લખોટી આપી, હવે બિટ્ટુ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ, બરાબર? તો શું આવે? સરવાળો કે બાદબાકી, બરાબર? હવે ત્રીજો દાખલો છે, ઉષા પાસે 9 ચોક હતા, હેતલે તેને 8 ચોક આપ્યા, હવે ઉષા પાસે કુલ કેટલા ચોક થયા, બરાબર? એવું હોય તો તમારે મમ્મીને કહેવાનું કે મને આ લખી દો, બરાબર? અને દાખલો તમારી જાતે ગણવાનું, બરાબર? તો આમાં કેટલા આવશે? 9માં 8 ઉમેરીએ એટલે 17. એક કુંભાર પાસે 14 નાના માટલા અને 5 મોટા માટલા છે, તો તેની પાસે કુલ કેટલા માટલા રહ્યા? તો 14 વત્તા 5, તો અહીંયા આવશે 19 5 4 9, 1નો 1. હવે આવશે બાદબાકી. એક ચબુતરામાં 9 કબૂતર ચણતા હતા, તેમાંથી 7 કબૂતર ઉડી ગયા, હવે ચબુતરા કેટલા કબૂતર બાકી રહ્યા હશે? ચબુતરામાં કેટલા કબૂતર બાકી રહ્યા હશે? તો 9માંથીને 7 બાદ કરવાના, તમે મીંડા કરીને પણ કરી શકો છો, બરાબર? તો 2 રહ્યા. પછી મગનભાઈની થાળીમાં 8 લાડુ હતા, તેમાંથી તેને 5 લાડુ ખાઈ ગયા, હવે તેમની થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા? તો શું આવ્યું? બાદ બાકી. 8 લાડુ હતા, એમાંથી 5 ખાઈ ગયા, 8માંથીને 5 ખાઈ ગયા, તો શું આવે? બાદ બાકી. તો 8માંથીને 5 જાય તો કેટલા રહે? 3. હવે પ્રિયા પાસે 6 બોલપેન હતી, તેમાંથી તેણે 3 બોલપેન નીમાને આપી. 6 બોલપેન તો હતી પ્રિયા પાસે, 6માંથી તેણે 3 બોલપેન આપી, તો શું આવે? બાદબાકી કે સરવાળો? તો બાદબાકી. તો 6 માઇનસ 3, 6માંથી 3 જાય એટલે 3. એવું હોય તો તમારે લીટા કરીને પણ તમે કરી શકો છો. વીરેન્દ્ર પાસે 17 રૂપિયા હતા, તેમાંથી તેણે 8 રૂપિયાની ચોપડી ખરીદી, હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 17માંથીને 8 બાદ કરવાના, બરાબર? જે જવાબ આવે તમારે લખવાનો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આટલું તમારે તમારી નોટમાં કરવાનું રહેશે, બરાબર? અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.